विद्यार्थी मित्रों, संस्कृति सेकेंडरी एंड हायर सेकेंडरी स्कूल यूट्यूब चैनल ना माध्यम से हूँ खेराड़ा इमरान। आज धोरण 11 ની અંદર पद्य नंबर 23 जेनु शीर्षक आप्युं छे सही नहीं भाग एक निवास परिवेश। मित्रों, जरन माटी द्वारा रचित એવી આ પ્રસ્તુત ગઝલની અંદર પ્રાર્થના બંદગી વગેરેની વાતો કરી છે। સાથોસાથ ચલન માત્રી આ પ્રસ્તુત એવી ગઝલની અંદર ધર્મની વાતો કરી છે, છેતાનતાની વાતો કરી છે, ઘણી બધી બાબતોની આ પ્રસ્તુત ગઝલની અંદર વાતો કરી છે। પણ મિત્રો, આપણે સૌ પ્રથમ થોડો પરિચય ચલન માત્રી એટલે કે કવિનો કે જેમનું પૂરું નામ આપણે જોઈએ તો કે જીગર જલદાર જલદારુદ્દીન શહાબુદ્દીન અલવી, જેનું નામ છે જલન માત્રી। અને જલન માત્રી એવા ઉપનામ રાખી અને આ અલવીએ ઘણી બધી ગુજરાતી સાહિત્યની અંદર ગઝલોની રચના કરી છે। આ પ્રસ્તુત ગઝલની અંદર ધર્મ અને પ્રાર્થના આ બે બાબતોને એમણે ધ્યાનમાં લઈ અને લોકો ઉપર થોડી કટાક્ષ કરી છે। અહીંયા આપેલો આ ગઝલની અંદર જે કાંઈ શેર છે એ દરેકે દરેક સ્વતંત્ર શેર છે। આ ઉપરાંત તેમનો જન્મ ખેડા જિલ્લાના માતર ગામમાં થયો હતો। કવિના પરિચયની વાત કરું છું કે તેમનો જન્મ ખેડા જિલ્લાના માતર ગામમાં થયો હતો। ગુજરાત વાહન વ્યવહાર નિગમમાં કામ કરી અને ત્યાર પછી એ નિવૃત્ત થયા, ત્યારથી તેઓ હાલ અમદાવાદમાં રહે છે અને અમદાવાદની અંદર રહી જલન ઉર્મીની ઓળખ વગેરે તેમને ગઝલો સંગ્રહો આપ્યા। ગુજરાત સરકારનું કુમાર નામનું જે સાહિત્ય છે એ પાક્ષિકની અંદર તેઓ એક ઉત્તમ પ્રકારના શાયરોનું સંપાદન પણ કરેલું છે। આવા જલન માત્રીએ બહુ સરસ મજાની એક ગઝલ આપી છે જેની આપણે શરૂઆત કરીએ। અહીંયા આપણી કાવ્ય પંક્તિઓને સમજીએ અને આગળ આપણે ભણીશું કે મધવને મધવ શબ્દ જે છે અહીંયા શબ્દ આપ્યો છે મધ, એનો અર્થ થાય છે ધર્મ। જે કોઈ વ્યક્તિ પોતાના ધર્મને પાળે છે એ ધર્મની વાતો કરે છે કે મધની એટલે તો ઇમારત પડે નથી, કે જે ધર્મ છે ને એ ધર્મ આજે સંપૂર્ણપણે નાશ પામ્યો નથી। ઇમારત બહુ એના અર્થમાં છે કે નષ્ટ પામ્યો નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી। શૈતાન એટલે શૈતાન કે શૈતાન જેવું સ્વભાવે કોઈ માણસ જ નથી। અહીંયા કહેવાનો અર્થ જરૂર માત્રનો એ છે કે માનવ ઈચ્છે તો એ પોતાની શૈતાન પાસે દેખાડી શકે છે, બાકી આ શક્ય બનતું નથી। અને કોઈ એવો ધર્મ નથી કે જે ધર્મનો સંપૂર્ણપણે હજુ નાશ નથી થયો। તકદીર ખુદ ખુદાઈ, તકદીર શબ્દનો અર્થ છે તકદીર એટલે ભાગ્ય, આપણું જે નસીબ છે તેના અર્થમાં છે કે તકદીર ખુદ ખુદાય નથી પણ ગમી નથી, કવિ પોતાની વાતો કરે છે માનવ જીવનની કે મારું ભાગ્ય જે છે મારું નસીબ જે છે ને એ નસીબ તો ખુદ ઈશ્વર પરમાત્મા ખુદાય લખે છે પણ મને ગમી નથી, શું કહેવા, કારણ કે આવું નસીબ સારું થયું કે કોઈ મનુષ્ય લખે કે સારું થયું। અહીંયા મનુષ્ય શબ્દ આવ્યો છે, મનુષ્યનો અર્થ થાય છે મનુષ્ય, ક્યાં તો ઈશ્વરે આપણી તકદીર આવી લખી છે, છતાં પણ જો આટલી મુશ્કેલી હોય આટલી તકલીફ હોય આટલી શૈતાનતાને આપણે દેખાડતા હોઈએ છીએ સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી, સારું થયું કે કોઈ માનવે લખી નથી, જો મનુષ્ય લખી હોત ને તો તમે કલ્પના કરો
તમે વિચાર કરો એ તો કેવું નસીબ લાગે. આ જેટલી શેતાનતા એનામાં છે ને એનાથી કંઈ ઘણી વધારે શેતાનતા એનામાં દેખાડી હોય. મિત્રો, આખા એ કાયદાની અંદર માત્ર ને માત્ર બંદી એની વાત કરવામાં આવી છે. તમને ખબર છે કે ધર્મના નામે અનેક રમખાણો થાય છે, આગ સંપીના બનાવો બને છે, હિંચકાર એવા કૃત્યો કરવામાં આવે છે. પણ મિત્રો, ભગવાનની આ ગઝલમાં જરૂરમાંથી પ્રાર્થના કરે છે કે ખરેખર તો માનવની જે આવો બનાવ્યો છે ને એને બનવા દેવાનો નહોતો. એટલે જ કહે છે કે તા સ્વર્ગ ના મળે તો મુસીબત ના પડલા. અને અહીંયા આપણે જે શેતાન બતાવી છે એના કારણે જે સ્વર્ગ નથી મળવાનો અને એ સ્વર્ગ જે નથી મળવાનો ને એ જો ત્યાં ન બતાવી તો મુસીબત ના પડલા. તો એ તો પ્રેમ છે મરવાની, એટલે એટલે જ કે મરવાની કોઈ ઉતાવળ કરી નથી. ચલન માત્રી કહે છે, શું કહે છે કે કદાચ આવી શેતાન તો આપણામાં હશે ને અને જો આપણું મૃત્યુ થશે ને તો આપણને સ્વર્ગ મળવાનો નથી. કારણ કે સ્વર્ગ મેળવવા માટે આપણે ઘણા બધા પુણ્યના કામ કરવા પડે છે. પણ અહીંયા તો એક પુણ્યનું કામ નથી થતું, બધે બધા કાર્ય જે છે એ શેતાની કારણા છે. ઈશ્વરને અહીંયા પ્રાર્થના કરી છે કે માનવમાં જે શેતાની અંતા છે ને એને કોઈ પણ કારણે દૂર કરવા દેશે, એને હંમેશા માટે જતી કરવા દેશે. એટલે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત ના પોટલા, અને જો પછી સ્વર્ગ નહીં મળે ને તો ઘણી બધી મુસીબતો પડી જશે. એટલે જ મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી, એટલા માટે જ મારું જે મૃત્યુ છે એ મરવાની મેં જરાય ઉતાવળ કરી નથી, મેં કોઈ ચિંતા કરી નથી. કારણ કે કદાચ સ્વર્ગ નહીં મળે ને તો ઘણી બધી મુશ્કેલી બહુ ઊભી થશે. હવે શેતાનતાને દૂર કરવી છે એ ઈશ્વર, એ પ્રાર્થના, એ પરમાત્મા કે જીવનમાં જેટલી મુસીબતો આવે ને એ મુસીબતોમાંથી બહાર નીકળવાનું છે, અને એ મુસીબતોમાંથી બહાર નીકળ્યા પછી અમારે મૃત્યુ છે. એટલા માટે મેં મૃત્યુની ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વત વિદાય જો સરસ ઉદાહરણ આપે છે. શુકન એટલે શુકન અપશુકનની વાત છે કે કેવા સમયે પર્વતે આત્મીશ્ય વિદાય. કોને? તો કે આપ સૌ કોઈ જાણીએ છીએ એ પ્રમાણે જે નદીઓ વહે છે ને એને પર્વતની પુત્રીઓ કહેવાય છે. કોઈ પણ નદીને તમે લઈ લો ને તો એનું ઉદ્ભવ સ્થાન પર્વત હોય છે. કારણ કે પર્વતની અંદર રહેતા અનેક ઝરણાઓ, અને એ અનેક ઝરણાઓ જે રહ્યા ને એ ઝરણાઓ ભેગા થઈ અને વિશાળ એવી નદીને બનાવતી હોય છે. તમે કલ્પના કરો આ વાતને સમજાવે. કારણ કે એક વખત જો માણસ હાથમાંથી જતો રહે તો એ ફરી વખત પાછો હોય ને એવો ને એવો બંધ. કારણ કે કેવા શુકનમાં પર્વતે અભિષેકતા નિજ ગતિ નીકળતી નથી, પાછી વળતી નથી. વિચાર કરો, કલ્પના કરો કે ડુંગરમાંથી એક વખત, પર્વતમાંથી એક વખત નીકળેલી નદી એ પાછી ત્યાં નથી જતી. એ તો સમુદ્ર ને પડે છે, માનવનું પણ આવું છે, મનુષ્યનું પણ આવું છે. જો એ પણ શેતાન કાની રૂએથી આગો નહીં થશે ને તો એને ઘણા બધા દુઃખો થવાના છે. તો એને સ્વર્ગ મળશે ને આવી રીતે. મિત્રો, આ ગઝલની અંદર ચલન માત્રીએ જે પેલા ભાગની અંદર આપણે જે કઈ વાતો કરી છે એમાં આ વાતને સમજાવી છે. એમાં મુખ્યત્વે એને એ વિષયને ધ્યાનમાં લીધો છે કે ભગવાનને પ્રાર્થના કરી છે કે હે ઈશ્વર, એ પરમાત્મા મનુષ્યની અંદર જે ક્રૂરતા છે, મનુષ્યની અંદર જે ઘાતકીપણું છે ને એને તું કોઈ પણ રીતે નષ્ટ કરે, એનાથી કાઢી નાખ, એને નાશ કરે, જેથી કરીને માનવ માનવની રીતે રહે અને ધર્મના નામે જે કાંઈ રમખાણો થઈ રહ્યા છે ને એ રમખાણો આપોઆપ નાશ પામી જાય. અને એક જ ધર્મ સર્વ ધર્મ સમભાવ એ દ્રષ્ટિએ બધા એક સાથે જોડાઈ ગયા. કોઈ પણ પ્રકારનો કોઈમાં ફેર ન કરવો જોઈએ. આવી રીતે ભાગ એકની અંદર જરણ માત્રીએ
કાવ્યની જે આઠ પંક્તિઓ છે એમાં વાત કરી. હવે ઋષિ મિત્રો જ્યારે આપણે ફરીથી બીજા અધ્યાયની અંદર મળીશું ને ત્યારે આગળ વધારે વાતો ભાગ બે ની અંદર કરી અને આ ગઝલની વાતોને પૂરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો અંતર્ગત કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર ઉપર ફોન કરી અને તમે તમને મનમાં ઉદભવેલા પ્રશ્નને હલ કરી શકો છો. અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરીશું. અસ્તુ, આભાર.